તો ભારતીય તરીકે આપણે પશ્ચિમ જે કંઈ પણ પ્રેરિત કરે છે જીવનશૈલીથી લઈને કપડાં સુધી તે દરેક વસ્તુને પશ્ચિમમાંથી લઈ રહ્યા છીએ શું તમે આ વિશે થોડું કહેશો તમે ઊભા થાવ એક સેકન્ડ આવો જો ફરો શું તમે જૂતાના સેલ્સમેન છો પેલું શું છે રિબોક છે હા તમે ફૂટવેર સેલ્સ પર્સન નથી તો શા માટે પહેર્યું છે હું તમને પૂછું છું શા માટે આ પહેર્યું છે તમે તમે આ જૂતાની કંપનીનું નામ શા માટે પહેર્યું છે તેને સેલ્સ પર્સન છો ના તો પછી કદાચ તમે યુસેન બોલ્ટને જોયા કે મેજિક જોન્સનને કંઈક પહેરેલા જોયા તમારે સમજવાની જરૂર છે તેને તે ટી શર્ટ પહેરવા માટે લાખો ડોલર આપવામાં આવી રહ્યા છે તમને કોઈ કશું જ આપી નથી રહ્યું તો તમે શું કામ જૂતા માટે જાહેરાત કરો છો કઈ નહી તો ઈશાનું ટી શર્ટ પહેરો આપણે બધું ફ્રીમાં મેળવવા માટે જાણીતા છીએ કમસે કમ તમે ઈશા માટે ફ્રીમાં જાહેરાત કરો શામટે તમે એક જૂતાની કંપની માટે ફ્રીમાં જાહેરાત કરો છો તેમણે તો તમને એક જોડી જૂતા પણ નથી આપ્યા હું તમને મારો સમય અને જીવન આપી રહ્યો છું આ છોકરાને જુઓ તમે ઊભા થાઓ તમે જ તમે કયા દેશથી છો જુઓ તે થી છે તેના યુનિફોર્મને જુઓ પાછળ ફરવાને બતાવો કમસે કમ તે સાચી જાહેરાત કરી રહ્યો છે તમે શું કરી રહ્યા છો મને લાગે છે કે તમારે તે બંને વિડીયોમાં લેવા જોઈએ ઉભા રહો ઉભા રહો તેને થવા દો જરા જુઓ ભારત શું કરી રહ્યું છે અને અમેરિકા શું કરી રહ્યું છે પાછળ ફરો પાછળ ફરો તમારું આગળનું પગલું શું છે તમે તમારા ગાળાની આજુબાજુ બે જૂતા લટકાવીને ફરશો ના આગળનું પગલું શું છે અત્યારે તે બસ લખાયેલું છે પછી કદાચ તમે તે વસ્તુને પહેરશો અને ફરશો સેન ઇટ કેમ્સ ટ્યુ ક્લોથિંગ તો જ્યારે કપડા વિશે વાત આવે એક બાબત એ છે કે એવી વસ્તુનો ઉપયોગ કરો જે જમીનમાંથી આવે છે કારણ કે ઓર્ગેનિક પદાર્થો પાસે તમારી ઉર્જા પ્રણાલી પર તેમનો પોતાનો પ્રભાવ હોય છે કઈ રીતે તમારી આભા વિકસિત થાય છે તે મહત્વનું છે કે જે પદાર્થ તમે પહેરો તે ઓર્ગેનિક હોય નહીં કે કોઈ નાયલોન કે પ્લાસ્ટિક કે બીજું કંઈ અને બીજી બાબત એ છે જો તમે પહેલેથી જ આ જાણતા ન હોવ કે ભારત પાસે સો એકસો વીસ થી વધારે અલગ અલગ વણાટ કામ છે જો તમે એક જિલ્લાથી બીજા જિલ્લા પર મુસાફરી કરો એક જિલ્લાથી બીજા જિલ્લામાં તો દરેક તાલુકામાં તેમની પાસે એક અલગ વણાટ છે વિશિષ્ટ વણાટ કે તે પ્રકારનું વણાટ બીજે ક્યાંય કરવામાં આવતું ન હોય પૃથ્વી પરની બીજી એક પણ સંસ્કૃતિએ આટલા બધા પ્રકારના કાપડ વિકસાવ્યા નથી પણ જેમ કે કોઈ મને કહી જો તમે ફોટો પાડો જો તમે ભારતના કોઈ પણ મુખ્ય શહેરમાં લોકોના ઘૂંટણથી નીચેના ફોટોગ્રાફ પાડો તો તેમાંના સાહીઠ ટકાથી વધુ લોકો ફક્ત અમેરિકાના મજૂરોના કપડા પહેરે છે વાદળી ડેનિમ્સ ફક્ત એક જ કલર ચોક્કસથી અમુક ઝાંખા છે અમુક ઈરાદાપૂર્વક ફાટેલા છે અમુકમાં કાણા પાડેલા છે અમુક તેને બળપૂર્વક ઝાંખા કર્યા છે પણ મૂળભૂત રીતે મજૂરોના કપડા એમાં કઈ ખોટું નથી હું એમ નથી કહી રહ્યો કે કઈ ખોટું છે પણ કોઈક વસ્તુ સાચી છે શું એવું નથી કોઈ વસ્તુ ખોટી ન હોવી તેને સંપૂર્ણ રીતે સાચી બનાવતી નથી તમે જેમાં રહો છો તે હવામાન તેની સ્થિતિઓ ઉષ્ણકટિબંધ સ્થિતિઓ માટે શું અનુકૂળ છે કયા પ્રકારના કપડા વધુ અનુકૂળ છે તમારે તે પહેરવા જોઈએ કારણ કે તમારું શરીર તમારી આસપાસના હવામાન અને વાતાવરણ સાથે કઈ રીતે જોડાય છે તે મહત્વનું છે આને એક ચોક્કસ સ્તરની હળવાશ અને આરામમાં લાવવું તે ખૂબ મહત્વનું છે હું ઈચ્છું છું કે તમે બસ પ્રયોગ કરો તમારામાંથી જેઓ રોજ ટાઈટ ફીટ નાયલોનના કપડાં પહેરે છે ત્રણ દિવસ માટે બસ થોડા ઢીલા સુતરાવ કપડાં પહેરો અને જુઓ તેનો કેવો અનુભવ થાય છે તમને પછી તમે નક્કી કરો પણ સિવાય કે જૂતાની કંપની તમને કંઈક ચૂકવવા માટે તૈયાર હોય શું તમે તેને લખાવવાના છો શું તમે તમારા કપાળ પર ટેટુ કરાવવાના છો રિબોક ના ના મેં હંમેશા તમને ખબર છે જે લોકો આપણી ઇવેન્ટને સ્પોન્સર કરે છે તેઓ હું તેમને કહું છું તેને એક જગ્યાએ મૂકો તેને બધી જગ્યાએ ના લખશો હા તેઓ પૈસા ચૂકવી રહ્યા છે કારણ કે તેઓ થોડા સંપર્કમાં આવવા માંગે છે પણ તેને એક સૌંદર્યલક્ષી એવી જગ્યાએ મૂકો બધી જગ્યાએ કમસે કમ મારી પાછળ હું ક્યારેય કોઈ સ્પોન્સરનું નામ લખવાની પરવાનગી નથી આપતો પૈસાથી કે વગર પૈસે મને સમજાતું નથી કે શા માટે તમે ફૂટવેર વિશે તમારી આખી છાતી પર પીઠ પર ને ચહેરા પર લખાણ કરીને ફરી રહ્યા છો હું તો જાણતો પણ નથી કે તમે તે ફૂટવેર પહેરો છો કે નહીં પણ તમે તેના ટી શર્ટ પહેરો છો કમસે કમ તમે જો કોઈ જો તમે ફેન હોવ તેંડુલકરના તો તમે તેંડુલકર લખાવો અને ફરો મૂર્ખતા ભર્યું પણ ઠીક છે હું એમ નથી કહેતો કે તે એક ભારતીય ખેલાડી જ હોય તમને લાયોનલ મેસી પસંદ હોય તો તમે લખો અને લોકોને લાગશે કે તમે એક મેસ છો લોકોને ખ્યાલ આવી જશે પણ તે ઠીક છે કમસે કમ તમે કોઈકના કૌશલ્યની કદર કરી રહ્યા છો અને ત્યાં તમે બોટ લખવા માંગો છો અને જાઓ ભલે તમે તેની જેમ દોડી શકતા નથી તે તમારો તમે તેના ફેન છો ઠીક છે પણ તમે એક જૂતાના ફેન ક્યારે બની ગયા તે હાસ્યાસ્પદ છે તે મારી સમજમાં નથી આવતું જો તમે એક દોડનારના એક ખેલાડીના એક ફૂટબોલ પ્લેયરના કે ક્રિકેટ પ્લેયરના ફેન છો તેનાથી ફરક નથી પડતો કે તેઓ ક્યાંથી આવે છે તમે એક ફેન છો તમે તે પસંદ કરો છો તમે તમારા ટી શર્ટ પર તેમનું નામ લખો છો ઠીક છે પણ તમે શા માટે જૂતાની કંપની અને સિગારેટ કંપની અને આ કંપની અને પેલી કંપની માટે જાહેરાત કરી રહ્યા છો મને સમજાતું નથી કમસે કમ તેઓ ટી શર્ટ આપતા હોય ફ્રીમાં તમે એક ફ્રી ટી શર્ટ પહેર્યું છે ઠીક છે છોડો તેને ના તમે તેને ખરીદી રહ્યા છો તે મારી કઈ સમજવા નથી આવતું હું નથી જાણતો કદાચ હું કંઈક ચૂકી રહ્યો છું મને લાગે છે તે માટે છે કપડા વિશે કશુંક છે પહેલી બાબત કે અન્ય લોકો જેઓ જોઈ રહ્યા છે તેમના માટે તેની સુંદરતા પણ સૌથી અગત્યની બાબત એ છે કે તમારું શરીર હળવાશ અનુભવે ના ના હું ઠીક છું હું બરાબર છું તે જ ઠીક નથી તે આ આ આ રીતે છે તે જ તો આ ઠીક નથી હું તમને કહું છું બસ ઓર્ગેનિક રેસાને અજમાવો તમારી આંખો બંધ કરો તેને અનુભવો અને જુઓ તે કેવું લાગે છે તમારું શરીર હળવાશ અનુભવશે તમને લાગે છે કે બીમારીની અલગ અલગ સ્થિતિઓમાં રહેવું તે ઠીક છે તમને લાગે છે કે વ્યાકુળ રહેવું ઠીક છે તમને લાગે છે કે ખુજલી વાળું અને અસુવિધાજનક રહેવું ઠીક છે હું તમારી સહનશીલતાની કદર કરું છું જે વસ્તુઓ અસુવિધાજનક છે હું તેમના વિશે એટલો સહિષ્ણુ નથી સિવાય કે તે એક ચોક્કસ હેતુ પ્રત્યે હોય જો તમે અડગ હો કે તમારે આ મહિને દસ હજાર જૂતા વેચવા છે તમે તે જૂતા કંપનીનું નામ તમારા આખા ચહેરા પર લખાવો તે મારી સાથે ઠીક છેવટે તમે તેનું સેલ વધારવાનો ટ્રાય કરો છો કંઈક મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છો તે મારી સાથે ઠીક છે તો તે શું છે શું તમે કોઈકના માટે હોર્ડિંગ બની રહ્યા છો શું તમે કોઈકના માટે જાહેરાતનું સાધન છો જો તમારે કરવું હોય તો હું કહું છું કમસે કમ ઈશાની જાહેરાત કરો આપણે મોટા અક્ષરે છપાવ આપણે અત્યારે અહીંયા હળવી રીતે મૂકીએ છીએ પરંતુ જો તમને તે પસંદ છે તમારા ગળાની આજુબાજુ જૂતા પહેરીને ફરશો મને શું સમસ્યા છે અમે ટેટૂની દુકાન ખોલીશું તમારા કપાળ પર હું ઈશાને ચાહું છું જ્યારે તમે ગમે તે રીતે કરવા માટે તૈયાર છો તો મારે શું કામ તકને ગુમાવવી જોઈએ મને લાગે છે કે આવી વસ્તુઓ કરવી બિન આકર્ષક છે